ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ ગામોના ખેડૂતોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સર્વેની કામગીરી તત્કાલ કરવાની માંગ સાથે પાક લણી લીધેલા ખેડૂતોને પણ સર્વે થાય તેવી માંગ ઉઠી છે. એક વિદ્યા જમીનને 10,000ની સહાય ચૂકવવામાં આવશે. જો ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અહેવાલ ભરત જાદવ, ગીર સોમનાથ. આજે નારણ ચોટવા યુવા કિસાન લાળ સમિતિ પ્રદેશ પ્રમુખ આજે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર દરેક ક્ષેત્રની અંદર કોઈ પણ ખેડૂતોને જે ખેડૂતોને નુકસાન ગયું હતું એની સંપૂર્ણ માહિતી નથી. ક્યાંક સરકાર દ્વારા જે યોજનાઓને જાહેરાતો કરવામાં આવી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ટોલ ફ્રી નંબરમાં નિષ્ફળતા આવી છે. ક્યાંક અધિકારી ક્ષેત્રોએ ખેડૂતોને માહિતી ન હોવાના ફોર્મ ભરવા, ઓફલાઈનમાં ફોર્મ રજૂઆત કરવી, એને કારણે ખેડૂતોને કોઈ માહિતી ન હોવાને કારણે આજે તમામ ખેડૂતોને સાથે રાખીને જિલ્લા કલેક્ટર સાહેબ ગીર સોમનાથને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં અમારી ખાસ માંગણી એ છે કે શરૂઆતથી ચોમાસામાં જે વાયુ વાવાઝોડું આવવામાં આવ્યું હતું એ વાયુ વાવાઝોડામાં માત્ર જે ખેડૂતોને નુકસાન થયું છે એમાં સરકાર દ્વારા જે સહાય ચૂકવવામાં આવી છે, સરકારે ખેડૂતોની મજાક કરી હોય એવી સહાય ચૂકવવામાં આવી હતી, ફરી પાછું આને આ કમોસમી ટૂંક સમયની અંદર જે માવઠાઓ ઉપર માવઠાઓ પડી રહ્યા છે એમાં ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે, સાથે સાથે ખેડૂતોના ઘાસચારો પણ નિષ્ફળ ગયો છે. તેમ છતાં પણ અમને એવી શંકાઓ છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મજાક થાય એવી જાહેરાત ન થાય, એટલે અમારી માંગણી હોય છે કે ખેડૂતોને વિકાદિત 10,000ની સહાય મળવી જોઈએ અને તાત્કાલિક અમારું જે કંઈ અત્યારે ખેતરોની અંદર જે પાક છે એ અત્યારે હાલ જે સર્વે થાય છે તો અમારા ખેતરો સાફ કરાવી નાખ્યા હોય, ખેડૂતો જે માલ મટીરિયલ હોય એનો નિકાસ કરી નાખ્યો હોય, એટલે કેટલી નુકસાની થઈ છે એનું આજ સર્વે ન થઈ શકે, એટલે તાત્કાલિક આ તાલુકાઓને, ગીર સોમનાથના તાલુકાઓને તાત્કાલિક પેકેજ જાહેર કરે. જો પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર તમામ તાલુકાના ખેડૂતોને સાથે રાખી અને ઉગ્રમાં ઉગ્ર અંદર આંદોલન કરવાની અમારે ફરજિયાત જરૂર પડશે. એ પહેલાં સરકાર તાત્કાલિક